भव्य राम मंदिरના નિર્માણ માટેનું આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું, જેનો ઉત્સાહ સમગ્ર દેશમાં જોવા મળી રહ્યો છે। જ્યારે અયોધ્યાની સાથે સમગ્ર દેશમાં રામ મંદિરના ભૂમિપૂજનની ઉજવણી કરવામાં આવી રહી છે। ઢોલ નગારા વગાડી ફટાકડા ફોડી અને મીઠાઈઓ વહેંચીને તેની ઉજવણી કરાઈ રહી છે। સુરત શહેરમાં કાર સેવકો સહિત શહેરના વિવિધ અગ્રણીઓ મંડળો તેમજ ગ્રુપો દ્વારા રામ મંદિરના ભૂમિપૂજનની ઉજવણી કરવામાં આવી હતી। ગોપીપુરા એની બેસન્ટ હોલ ખાતે પૂર્વ કોર્પોરેટરના સમાજસેવક અને એડવોકેટ દીપક આફ્રિકાવાલા અને તેમની સાથેના સમાજસેવકો દ્વારા પણ ઉજવણી કરવામાં આવી હતી। રામ મંદિરના ભૂમિપૂજનની અહીં મીઠાઈ વહેંચીને અને ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી હતી, તેમજ ભગવાન રામ લક્ષ્મણ અને સીતાની પ્રતિમાનું પૂજન પણ કરવામાં આવ્યું હતું। આ ઉજવણીમાં ઉપસ્થિત સૌમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો હતો। 88થી રામ જન્મભૂમિ આંદોલન આક્રમકતાથી શરૂ થયું। આ આંદોલન શરૂ થવાથી ઘરે ઘરે જઈને મેં રામ જન્મભૂમિ મુક્તિ માટે પ્રચાર કર્યો। 1989માં મેં શિલાપૂજન ઘરે ઘરે જઈને કરાવ્યું। 11,111 ઈંટ એટલે કે શિલાનું મેં ઘરે ઘરે જઈને પૂજા કરી અને કલેક્શન કર્યું। ત્યાર પછી 11 પ્રખંડ પાડીને 11 વિભાગમાં મોટા યજ્ઞ કર્યા અને એ શિલામાં જીવ પુરાયો, પ્રાણ પુરાયો, એ શિલાને પ્રાણ પુરાવીને અયોધ્યા મોકલી આપી। 1990માં અડવાણીજીની રથયાત્રા ભાગલપુર આવી, તેનું ભવ્ય સ્વાગત હતી ઘોડા બેન્ડ બાજા સાથે મેં કર્યું અને કોટ સપી રોડ પર એમની સભા થઈ। ત્યાર પછી એમની સાથે રથયાત્રામાં જોડાયો, મને એક ભૂગર્ભ માર્ગ મારફત અયોધ્યા બાબરી ઢાંચા ઉપર જવાનો મોકો મળ્યો, મારો નંબર લાગ્યો। હું ભગવો ધ્વજ લઈને બાબરી ઢાંચા ઉપર ચડ્યો અને મારી સાથે જે લોકો હથિયાર લઈને ચડેલા, તો આ લોકોની ઉપર હેલિકોપ્ટરમાંથી ફાયરિંગ થયું અને લગભગ 12 વ્યક્તિને મેં મારી નજરે નજર ઉપરથી નીચે પડતા જોયા અને હું ઢાંચાની પાછળ સંતાયો અને હું બચી ગયો। અને જે માર્ગથી હું નીચે આ ઉપર આવેલો ત્યાંથી નીચે કૂદી પડ્યો, ત્યાંથી મારી ધરપકડ થઈ। ધરપકડ થયા પછી 4 દિવસ પછી ઉમા ભારતી મને છોડાવવા આવ્યા। ઉમા ભારતીએ મારી રેલવેમાં સુરત આવવાની વ્યવસ્થા કરી। સુરતમાં આવ્યો તો મને ખૂબ જ ઉત્સાહથી લોકોએ વધાવ્યું, આખું રેલવે સ્ટેશન ભરાયેલું હતું અને મને ઉચકીને રેલવે સ્ટેશનની બહાર લાવ્યા અને પછી ખુલ્લી જીપમાં રાજમાર્ગ ઉપર મારું સ્વાગત સન્માન ગુલાબની પાંદડી અને હાર તોરાથી મારું સ્વાગત સન્માન જનતાએ કર્યું સુરતની ગાંધી ચોક પર। આ રેલી પૂરી થઈ, ત્યાંથી 8 લાઇન્સના કાર્યકરો ખુલ્લી જીપમાં મને ગોરડોર રોડ ઉપર લઈ ગયા। ત્યાં ઉપવાસ પર બેઠેલા લોકોને મેં લીંબુ પાણી પીવડાવીને ઉપવાસ છોડાવ્યા અને ત્યાં જ એ જગ્યા ઉપર મંદિર બાંધવાનો નિર્ણય કર્યો। આજે ત્યાં ભવ્ય મંદિર છે અને એક ચોકમાં ઝંડો લગાવ્યો, ભગવો ઝંડો, અને એને રામ ચોક નામ તે દિવસે આપ્યું। એટલે 1990થી ત્યાં મંદિર બનાવેલું છે, આજે બહુ ભવ્ય મંદિર છે અને રામ ચોકના નામથી એ વિસ્તાર ઓળખાય છે જે ઝંડો મેં લગાવ્યો છે। આજે જે શિલાન્યાસ નરેન્દ્રભાઈ મોદી અને મહંત શ્રીઓ કરવાના છે, થઈ ગયો છે, એટલે 12/40 શિલાન્યાસ થયો, એટલે પૂર રામ જન્મભૂમિ ઉપર પ્રભુ રામચંદ્રજીનું મંદિર બનવાનું નિશ્ચિત થયું, એની ઉજવણીના રૂપે અમે આજે અહીંયા મીઠાઈ વેચી છે, ફટાકડા ફોડ્યા છે, પ્રભુ રામચંદ્રજીની પૂજન કર્યું છે અને ભારત માતાનું પૂજન કર્યું છે।